જગતનો પવિત્રમાં પવિત્ર કોઈ શબ્દ હોય તો એ બહેન છે ત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ બુધવાર આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ અને જ્યારે જ્યારે આ દિવસ આવે છે ત્યારે દિવંગત બહેનો મારા સૌથી મોટા બેન અમીનાબેન વિદાય થયેલી બહેનોની યાદ આવે એમના બેનપણી સોમતીબેનનું દેવપ્રભાબેન અને આનંદબા એટલે ડૉક્ટર ઉમેરસિંહજી રાણાના પુત્ર નિરંજન રાણા એમના ધર્મપત્ની આનંદબાએ મને ભાઈ કર્યો ડૉક્ટર ઘનશ્યામ રાણાના ધર્મપત્ની મારે એમણે સુલેમાન પટેલ સુલેમાન પટેલને ભાઈ કર્યો હતો ધનબાકા ધનબાએ અને આ જ્યારે જ્યારે આ પ્રસંગ આવે ને ત્યારે યાદો આવે છે પણ આ એક સુંદર પ્રથા છે જે બહેનોને ભાઈ ન હોય એ આ રીતે ભાઈ બનાવે અને હમણાં થોડો સમય પહેલાં મને એક પ્રસંગ યાદ આવ્યો હતો ઈસવીસન પૂર્વે ત્રણસો ને વીસની આ વાત છે જૂન મહિનો અને સિકંદરે ભારત ઉપર આક્રમણ કર્યું એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ઇન્વેટેડ ઇન્ડિયા ઇન થ્રી ટ્વેન્ટી બીસી હવે એની અને એની પ્રિયતામાં રોક્ષાના હતી એટલે રોક્ષાના સિકંદર તો છાવણીઓ નાખીને લશ્કર રહેતો હોય બહાર પડાવો એનો પણ રોક્ષાના નીકળી આ શહેર જોવા પૂરુંરાજનું ગ્રીકો જેને પોરસ કહેતા ને એનું નામ પૂરુંરાજ હતું પણ આ આક્રમણકાર હારે આવેલી હતી રોકક્ષાના પણ એને એટલી એટલો વિશ્વાસ હતો કે આદેશ છે ને સ્ત્રીઓનું સન્માન આ લેડીઝ ફર્સ્ટ તો અત્યારે ભાવના આવી પણ પ્રાચીન ભારતથી છે ભાઈ એટલે તો રાધેશ્યામ કહેવામાં આવે સીતારામ કહેવામાં આવે કૃષ્ણ રાધા એવું નથી કહેવામાં આવતું રામસીતા એમ નથી કહેવામાં આવતું અને સ્વામી વિવેકાનંદે અઢાર સપ્ટેમ્બર અઢારસો ત્રાણું અને શિકાગોની આર્ટ ગેલેરીઓ હું શિકાગો ગયો ને ત્યારે પહેલો અમે આ પ્રયાસ કર્યો ભાઈ સ્વામી વિવેકાનંદજીએ ક્યાં પ્રવચન આપ્યું હતું એ જગ્યા ઉપર લઈ જાવ એટલે આર્ટ ગેલેરી એનો કોલમ્બસ હોલ સાત હજાર જગતભરમાંથી આવેલા ધર્મોના બધા ધોરંધરો બેસી શકે એવો હોલ છે કોલમ્બસ હોલ અને એમણે એમાં એને સંબોધન જે કર્યું ને એ માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા એમાં પહેલાં બહેનોને યાદ કરી છે એટલે રુક્ષાનાની એટલી તો હતી એને ધરપડ કે અહીંયા બે જતી નહીં થાય કોઈ અપમાન નહીં કરે તો એ તેની રક્ષાબંધનનો દિવસ હતો અને ફરતા ફરતા એને જોયું ને તો બહેનો રક્ષા ખરીદતી હતી એટલે એને સમજવા પ્રયાસ કર્યો ભાઈ શું છે આ તો દીકરીઓ એને સમજાવ્યું કે આ બહેનો આજના દિવસે રક્ષા બાંધે ભાઈઓ એને ભેટ સોગાદો આપે એના સન્માનની ખાતરી આપે એની રક્ષાની જવાબદારી સ્વીકારે એટલે એને ન લાગે એ નહીં ખરીદી એક રક્ષા અને પહોંચી સીધી પૂરુંરાજના દરબારમાં અને એને પૂરુંરાજને રાખડી બાંધી વૃક્ષાના અને એ તો પૂરોરાજની તો આ તો ભારતીય સંસ્કૃતિ જ એણે તરત જ હુકમ કર્યો કે સિકંદર ભલે છાવણી મારે પણ તું બેન છો મારી એટલે તારા માટે મેલ કાઢ અને એક મેલ કાઢી દીધો અને તરત બે સાળ આવ્યા એમાં હીરા મોતી જવેરાતની ભેટ હતી ભાઈ તરફ એટલે વૃક્ષાના તો ખુશ થઈ ગયા એને એમ થયું કે આહા હા એક આટલી બાંધી એનું આવું સુંદર પરિણામ પણ એને લાગ્યું ખરું કે પૂરું રાજ્ય કહે છે એ ખરેખર સગો ભાઈ કે એમ જ છે એટલે એને કીધું કે આવી મને કોઈ જરૂર નથી આપના સન્માન માટે આભાર પણ ભાઈ તરીકે વચન આપું પૂર્વરાજ કે વચન આપું જા તો યુદ્ધમાં તમે સિકંદરનો નો ઘાત નહીં કરો અને પૂર્વરાજે વચન આપ્યું યુદ્ધમાં સિકંદરનો નો ઘાત નહીં કરો જા અને એ યુદ્ધ શરૂ જે થયું જૂન મહિનો હતો વરસાદ વરસેલો જમીન લપસણી હતી સિકંદર માથે બેસીને યુદ્ધ કરતો એનો ઘોડો વિશ્વ પ્રસિદ્ધ બ્યુસેફેલો એનું નામ હતું જેમ પ્રતાપના ઘોડાનું નામ ચેતક હતું અને બ્યુસેફેલોસનું જ્યાં અવસાન થયું ને ત્યાં બસિકુલ નામનું શહેર વસાવેલું સિકંદરે સિકંદર ઘોડામાં છે તો પૂર્વરાજ હાસીમાંથી બેસીને યુદ્ધ કરતા અને ભાલા યુદ્ધના નિષ્ણાત હતા અને હામ હામાં આવ્યા બે સૈન્યને તુમુલ યુદ્ધ શરૂ થયો ને એમાં બ્યુસેફેલોસનો પગ લપસી ગયો સિકંદર ઘોડામાં જ નીચે પડી ગયો અને એ જ વખતે પૂરું આમ ભાલો ઉગાયું અને કદાચ મારી વાત તો હોવારું નીકળી જાય સિકંદરના દેહ હોતું ભૂમિમાં એ જ ક્ષણે એને યાદ આવ્યું કે બેન નુકસાનાને વચન આપ્યું છે હું સિકંદરનો ઘાટ નહીં કરું એટલે તરત એને ઘાટ ન કર્યો સિકંદર નહીં નવાઈ લાગી કે આવા સંજોગોમાં શત્રુને જવા દે પણ એ દિવસે પહેલાં માણસ સવાર થઈ યુદ્ધ શરૂ થયું અને રાજની હાર થઈ પણ સિકંદરે એ ઉદાર હતો ને કદરદાન તો હતો જ નહીં અને રાજને પૂછ્યું તમારે અરે હું કેવો વ્યવહાર કરું એટલે પૂર્વરાજે કીધું એક શહેનશાહ બીજા શહેનશાહ અરે કરે એવો એક સમ્રાટ બીજા સમ્રાટ એરે કરે એવો તમે વ્યવહાર કરો અને એ જ ક્ષણે પૂર્વરાજને રાજ સોંપી સિકંદર આ સૌરાભ મોદી સિકંદરના પાત્રમાં હતા પૃથ્વીરાજ કપૂર એ સિકંદરના પાત્રમાં સૌરાભ પૃથ્વીરાજ કપૂર હતા અને પોલુરાજના પાત્રમાં હતા સૌરાભ મોદી બે શહેનશાહ હતા સંવાદના અને એ જોનનું ફિલ્મ છે સિકંદર અને એમાં આ સંવાદો બહુ સારી રીતે છે પણ વાત મારે એટલી જ કહેવાની કે આ એક પ્રસંગ રક્ષાબંધન માટે પ્રેરક બીજી વાત એટલે પંદરસો ને પાંત્રીસની હું વાત કરું પંદરસો ને પાંત્રીસમાં માં હિન્દુસ્તાનના તખ્સ ઉપર હુમાયું હતું પંદરસો ને માં બાબરે ઇબ્રાહીમ લોધીને રહ્યો પાણીપટના મેદાન અને બાબર તો વિદેશી હતો બાર વર્ષની ઉંમરે એ ફરગાનાની ગાડી આવ્યો હતો પછી એને આક્રમણ કર્યું ઇબ્રાહીમ લોબીને હરાવ્યો અને મોગલ વંશની શરૂઆત થઈ પણ હું આવ્યો તો ભારતમાં અને આ સંસ્કૃતિથી પરિચિત હતો અને એમાં પંદરસો પાંત્રીસની આ વાત છે ગુજરાતનો બહાદુર શાહ એને ચિત્તોડ ઉપર આક્રમણ કર્યું હવે ચિત્તોડના મારણે ત્યારે કર્ણાવતી હતા અને એક જમાનાનું આ ચિત્તોડ જલમરજાય નારીયા જાય કટ સોને ઘર રોયે ઉન ઘર વે રજવટ પુરુષો યુદ્ધમાં કામ આવી ગયા હોય માભને ખાતર માથા ઉતારી દીધા હોય અને સ્ત્રીઓએ જોહર કર્યું હોય ખંડેર થઈ ગયું હોય ચિત્તો ટાખવું જે બે વાર હું જીવો છું ને જોયું છું આ બધું પદ્મણીએ જોહર કરવી જગ્યા જોઈ અને આવી હાલતમાં સંધ્યાના અંધારા ઉતરે રાત પડી ગયો હોય અને નાના બાળકો ખોડિયામાં જોડતા હોય અને એ રોતા હોય પણ જલ મર જાય નારિયા મર જાય કટ સોને ઘર બચ્ચે રોયે ઉન ઘર વે રજવટ પણ ક્ષત્રિવટ અહીંયા રહે જો ક્ષત્રિવટ રહેતી હોય ને તો અહીંયા રહી શકે એટલે કર્ણાવતીને કોઈ ઉપાય ન રહ્યો બહાદુર શાહ લશ્કર લઈને આવ્યો એટલે એને હુમાયું ને રાખડી મોકલી રક્ષા એક કાસદને રવાના કર્યો અને હુમાયુઓને પહોંચાડી હુમાયુ આ દેશની રિવાજોથી પરિચિત હતો રક્ષા રક્ષાબંધનનું શું મહત્ત્વ સમજતું એટલે હુમાયુઓએ રાક્ષી રક્ષા બાંધી કર્ણાવતી તરફથી મળેલી અને એણે શાહી ફોજોને હુકમ કર્યો કે શાહી ફોજો કોઈ ચિત્તોડકીઓ રવાના કરી દી જાય એટલે વજીરે કીધું કે હું જો ઈસ વખત ચિત્તોડ જાના ખતરે છે ખાલી નહીં કારણ કે શેરશાહ સૂર એનો જાની દુશ્મન અને એની નજર દિલ્હીના સિંહાસન ઉપર જ હતી તો એને કીધું વજીરે ખતરે છે ખાલી નહીં પણ હુમાયુએ જે કીધું કે સલ્તનતે મુગલીયાર મીઠિયા મેટ હો જાય તો મુજબ કોઈ હર્જ નહીં કે હિન્દુસ્તાન છે હુમાયુ કા નામ નીકળ જાય

કર્ણાવતીની ચિતા ઉપર હુમાયુએ આસો સાર્યા અને જિંદગીભર એને આ અફસોસ રહી ગયો હું એક બેનને ન બચાવી શક્યો અને થિયું એવું કે પાછો આવ્યો તો શેરશાહ સોરે દિલ્હીનું સલ્તનત કબજે કરી લીધું અને થિયું એમ જ છે એ ચિત્તોડ રવાના છે નાની નાનીકર લશ્કર કબજો કરી લીધો સલ્તનતનો અને શહેરશાહેબ બની ગયો શેરશાહ એટલે રખડતા ભટકતા ઈરાન ઈરાનની વાટ લીધી ઈરાનમાં જઈને શિયા શિયા સોની આ સોની હતો પણ એને શિયા અંગીકાર કરી ત્યાંથી મદદ મેળવીને એવો પાછો અને જેની જિંદગીના અંતિમ વર્ષોમાં પાછા દિલ્હીના ત્યારે એ સેનશા સોટના પાછા હતા એના વારસદારો એવા શક્તિશાળી નહોતો એ પાછો દિલ્હીની સલ્તનતમાંથી આલોટ થયો અને ગ્રંથાલય હતું એનું હુમાયુનું એ ગ્રંથાલયના પગથિયા ઉતરતા એક પગથિયું ચૂક્યો ને છોકર કંઈ નીચે ફૂડી ગયા શેરશાહ ને અનેક છોકરો જીવનમાં કાઢેલ હુમયુનું જીવનનો આ રીતે અંત થયો પણ વાત એ છે કે આવા પર્વ પવિત્ર છે ને આજના દિવસે અનેક બહેનો એના ભાઈઓને રક્ષા બાંધશે અને ભાઈઓ એને ભેટ સોગાદ આપશે આ છે અને મોટી વાત તો એ છે કે એના રક્ષણની ની જવાબદારી અને રામકૃષ્ણ પરમહંસ કહેતા હોય કે હમ વિસર્જનની જ વાતો કરતા હોય છે જોજો જ્યાં જો સંતો વિદ્વાનો ફિલસોફો કે હમનું વિસર્જન કરો ને આવી વાતો રામકૃષ્ણ એવા અહમમાં બે પ્રકાર હોય છે એક સાત્વિક અહમ હોય છે અને એવો અહમ રાખો ને કે ભાઈ હું આ મોહલ્લામાં રહું છું હું આ શેરીમાં રહું છું છે કોઈ ગુંડાની કે મવાલીની કે મોફલેશને કાંઈ આવીને બેન દીકરીની શેરતી કરે આવો સાત્વિક હમ તો આખ્યા જેવો નહીં મારા જેવો કોઈ સેવક નહીં એવું હનુમાનજી કહેતો એમાં એ સાત્વિક અહમની અભિવ્યક્તિ છે આવો રાખો ને એમ અને એક જમાનામાં આવા સદગુણનો આરોપણ કરવામાં આવતો ક્ષત્રિયોમાં ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક અનાથ નાનાથ ગૌરક્ષક એવા બધા અને નિઃશસ્ત્રો એના ઉપર હુમલો ન કરવો એવા બધા સદગુણોનું એના આરોપ પણ કરવામાં આવતો અને યુરોપમાં આ જ રીતે ફ્યુડાિઝમ હતું એના અમદાર પોપ નાઇટનો ખિતાબ આપે ને એને તલવાર બંધાવે પછી એની ફરજ થઈ પડે મા ભોમની રક્ષા કરવી સ્ત્રીઓની રક્ષા કરવી દેશ ખાતર ફના થઈ જાઉં અને એક નાઈટ હોય એટલે આ થાય તો આવો યુવાનોમાં સાત્વિક અહમ આવે ને એ જરૂરી છે અને એના માટેનું આ પવિત્ર પર્વનું આ રીતે જો થાય ને તો એ સાર્થક ગણાશે છે આભાર ધન્યવાદ